સારંગપુરના માજી સરપંચ મેરુભાઈ ખાચરની હત્યા કરનાર આરોપીની ઓળખ કરવામાં બરવાળા પોલીસને મળી સફળતા. સાળંગપુરના માજી સરપંચ મેરુભાઈ ખાચરની હત્યા કરનાર આરોપીની ઓળખ કરવામાં બરવાળા પોલીસને સફળતા મળી. માજી સરપંચની હત્યાનો આરોપી બોટાદ જિલ્લાના રાજપરા ગામનું સંજય શ્યામજી ગળથરા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે એલસીબી, એસઓજી અને બરવાળા પોલીસને અલગ અલગ ટીમ બનાવી તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી આરોપી હોવાનું બહાર આવ્યું હતું. હાલ આરોપીનું આર્મી લખેલું નંબર વગરનું બાઇક પોલીસે કબજે કરીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ટૂંક સમયમાં આરોપી પોલીસના હાથમાં આવવાની શક્યતા પણ છે. કહેવાય છે ને, નાની વાત મોટી થાય છે અને અંતે જીવ ખોવાય છે. આવી ઘટના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે પ્રકાશમાં આવી છે. સાળંગપુર જે દેશ અને દુનિયામાં કષ્ટભંજન હનુમાનજીનું ધામ તરીકે પ્રચલિત છે, અહીં ગોકુલ આઠમના દિવસે ગામના પૂર્વ સરપંચ અને હાલના મહિલા સરપંચના પતિ મેરુભાઈ ખાચર જેવો સલાહ આપવા જતા તેઓ પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. તો શું હતી ઘટના જોઈએ. જન્માષ્ટમીના તહેવારના અનુસંધાને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં બીએપીએસ મંદિરના ગેટ પાસે આવેલ સાત હનુમાનજી મંદિર પર દર વર્ષની જેમ નવી ધજા ચડાવીને ધ્વજારોહણ કરવા આવે છે, જ્યાં ગામના પૂર્વ સરપંચ હાલ ગ્રામ પંચાયતના સભ્ય અને હાલના સરપંચના પિતા મેરુભાઈ દાદભાઈ ખાચર નાઓ જવાબદાર વ્યક્તિ તરીકે અને ગામના આગેવાન તરીકે ભીડભાડ હોવાથી ટ્રાફિકને નિયંત્રણ કરી વાહનની અવરજવર વ્યવસ્થિત ચાલુ રહે તે હેતુથી એક બાઇક લઈને આવેલ અજાણ્યા એસમને પોતાનું બાઇક વ્યવસ્થિત મૂકવાનું કહેલ. જે બાઇક સવારને લાગી આવતા પોતાની બાઇક સાથે રહેલ લાકડી વડે અચાનક જ પૂર્વ સરપંચ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ તે બાઇક સવાર પોતાની સાથે રહેલ મહિલા તેમજ બાળકને લઈને ત્યાંથી નાસી છૂટેલ. આગળ જતા નારાયણકુંડના મંદિરમાં સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવે છે. હુમલા બાદ ગામના લોકો ભેગા થઈ જતા તેમના પરિવારને જાણ કરતા તાત્કાલિક ધોરણે બોટાદની સબીહા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમની તબિયત નાજુક હોવાથી ભાવનગર ડોક્ટર કાલરિયા સાહેબના દવાખાને લઈ જવાયા હતા. ત્યારબાદ એચસીજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયા બાદ ગત તારીખ 4/9/2018 રોજ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે આ મામલો જીવલેણ હુમલા બાદ હવે હત્યામાં પરિમણ્યો છે, ત્યારે મરણ જનારના પુત્ર ઉદયભાઈ ખાચરે બરવાળા પોલીસમાં સમગ્ર ઘટનાની જાણ થતાં જ બરવાળા પોલીસ એલર્ટ થઈને અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સ્થળ પર વાતની ગંભીરતા સમજીને તાત્કાલિક સાળંગપુર ખાતે જે મર્ડર થયેલો એના વિશે અને કહે. ગઈ તારીખ 3/4/18 રોજ સાળંગપુર ગામે મેરુભાઈ દાદુભાઈ ખાચરનું ખૂન થયેલું. તેમાં ટેકનિકલ સોર્સિસ તેમજ અમારા જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી પીઆઈસી, એલસીબી શાખા, એસઓજી શાખા તેમજ બરવાળા પોલીસની અલગ અલગ તપાસના કામે ટીમો બનાવી ટેકનિકલ સોર્સિસ તેમજ ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ તજવીજ કરતા આ ગુનામાં આરોપી તરીકે સંજય શ્યામજીભાઈ ગળથરા હોવાનું જાહેર થયેલ છે અને તેને પકડવા માટે તમામ તપાસ તજવીજ ચાલુ છે. અલગ અલગ ટીમો બનાવી છે અને પકડવા માટેની તપાસ તજવીજ ચાલુ છે. હાલમાં આરોપીએ વપરાયેલા મોટરસાઇકલ તેમજ હથિયાર વિશે કંઈ? હા, આ ગુનામાં આરોપીએ જે હથિયાર વાપરવામાં આવેલું છે એ લાકડાનો ઢોકો એ ગુનાવાળી જગ્યાએથી તપાસના કામે કબજે કરવામાં આવેલ છે. તેમજ આ ગુનામાં આરોપી જે મોટરસાઇકલ ઉપર જઈ અને મોટરસાઇકલ ઉપર નાસી ગયેલ છે તે ગુનાના કારણે મોટરસાઇકલ કબજે કરવામાં આવેલો. પરિચય? હું રમેશભાઈ શિલુ, અહીંયા સાળંગપુર ગામનો રહેવાસી છું. આ બનેલો એમાં શું આપની પાસે માહિતી? અહીંયા સવારે હું હજી બરાબર જાગ્યો હતો ત્યાં મને સમાચાર મળ્યા કે કંઈક માથાકૂટ થઈ છે, તો હું અહીંયા દોડીને જસ્ટ પહોંચ્યો ત્યાં અમારા ગામના માજી સરપંચ ત્યાં બેભાન અવસ્થામાં પડેલા, એટલે તાત્કાલિક મેં ત્યાં એમના છોકરા સાથે એમની જ ગાડીમાં એમને અમે લઈ જઈ અને સબિયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે અમે લઈ ગયા હતા. પણ અહીંયાથી જ તેમની પરિસ્થિતિ બહુ ક્રિટિકલ હતી અને બચે એવી કોઈ શક્યતા જ નથી, એટલું બધું ગંભીર માથાના ભાગની અંદર એમને વાગ્યું હતું. સબિયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી અને અમને ભાવનગર લઈ જવાનું કીધું. ત્યાં અમે કાબરિયા સાહેબને ત્યાં દાખલ કર્યા, ત્યાં પણ સાહેબનું એવું જ કહેવાનું હતું કે આ વ્યક્તિ બચે એવું નથી અને ઓલા ગંભીર ઈજા છે. એટલે અમારી તો અપીલ છે કે તાત્કાલિક આવા સારા માણસ ઉપર આવા અજાણ્યા શખ્સે જે હુમલો કર્યો છે એને તાત્કાલિક પકડી લેવામાં આવે અને એને યોગ્ય ન્યાય મળે એવો પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવે. તમારું નામ? ઉદયભાઈ. હા, જ્યાં સાળંગપુરમાં એક બનાવ બનેલો છે તમારા પિતાનો, તો એ હકીકત વિગત શું છે, તમને કેવી રીતે ખબર પડી? મને ઘરે બોલાવવામાં આવ્યો અને જ્યાં સ્થળે બન્યું હતું મારું ઉપરનું ત્યાં હું તાત્કાલિક ગાડી લઈને પહોંચ્યો
ગાડી લઈને ગયો ત્યાં મારા પપ્પાને સારવાર માટે બોટાદ લઈ ગયો. બોટાદ લઈ જઈને ભાવનગરનું કીધું ત્યાંથી. ભાવનગર અમે સારવાર માટે ગયા અને ત્યાં એમનું મૃત્યુ થયું. તો પોલીસની કામગીરી તમને કેવી લાગી? પોલીસની કામગીરી ઘટના સ્થળે પણ તાત્કાલિક પોલીસ આવી ગઈ હતી કાફલો, અને ભાવનગર પણ આવી ગયું હતું, અને સહકાર સારો છે. પણ આરોપીને ઘરવાળા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે. બાદ ડોગ સ્કોડ તેમજ અલગ અલગ ટુકડીઓ બનાવી હતી અને આરોપી કોણ છે તેની તપાસ હાથ ધરી હતી, અને આખરે આરોપીની ઓળખ થવામાં પોલીસને સફળતા મળી છે. વિજયસિંહ ચુડાસમા, KTV ન્યૂઝ, ગુજરાતી, બોટાદ.